सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णे दुवदन प्रफुल्लम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मन्दहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों आपणु लोयानु पहेलू वचनामृत जे चालू छे એ જ વચનામૃતની અંદર આપણે આજે આગળ પ્રવેશ કરીશું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કાર્તકવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળી સ્થિતની ડગલી પહેરી હતી ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછીથી શ્રીજી મહારાજે શંકર શબ્દનો અર્થ અને ક્રોધ વિષયક વાતો કરી છે. સુકાનંદ સ્વામીના પ્રશ્નમાં ક્રોધ ન કરવા વિશેની વાત કીધી છે. નાના નિર્માણાનંદ સ્વામીએ કામને મૂળમાંથી ઉખેડ નાખવાનો પ્રશ્ન પૂછ્યો છે. ભજનાનંદ સ્વામીએ કનિષ્ઠાદિક વૈરાગ્યની વાતો પૂછી છે. ત્યાર પછી ભજનાનંદ સ્વામીએ ત્રણ પ્રકારનું જે જ્ઞાન એની વાત પૂછી હતી જે આપણે ગઈ સભામાં સાંભળ્યું હતું. આગળ હવે આપણે એની અંદર જઈએ છે. સ્વામિનારાયણ હરે. ત્યાર પછી શિવાનંદ પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઇત્યાદિ જે શત્રુ તેને કરીને જેનું અંતકરણ દગ્ધ વર્તતું હોય તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે. ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય. નિશ્ચયની વાત થોડીક અટપટી છે. નિશ્ચય એટલે ક્યારેય પણ જે ડગે નહીં એને નિશ્ચય કહેવાય. જેમ કે આપણને પોતાનું જે નામ જન્મથી મળ્યું છે આજ દિવસ સુધી એ નામમાં ક્યારેય ડગમગાટ થાય છે? આપણે પોતાનો પરિચય આ શરીરને જ્યાં આપણે ઉછર્યા એમને જે નામથી આપણને બોલાવ્યા એ નામ એ આપણા જીવ સાથે જડાઈ ગયું. આપણને નિશ્ચય થઈ ગયો કે આ ભાઈ એટલે હું જ. એવું થઈ ગયું ને, આ ભાઈ એટલે હું જ, આમાં કોઈ ફેરફાર નહીં. એમ ચરોતર પ્રદેશની વાત આવતી હોય, ક્યારેક વાકડ પ્રદેશની વાત આવતી હોય, ક્યારેક કાનમ પ્રદેશની વાત આવતી હોય, ક્યારેક સૌરાષ્ટ્રની વાત આવતી હોય, તો જે જે પ્રાંતના હરિભગત બેઠા હોય ને એના ચહેરાના ફેસ પરથી આપણે ઓળખી કાઢીએ કે આ જ પ્રાંતનો છે. બોલો શાના કારણે? કારણ એ છે નિજાત માનમ બ્રહ્મરૂપમ, આવું આપણને નિશ્ચય નથી.
આપણને નિશ્ચય એ છે, મારું આ નામ છે, મારું આ ગામ છે, મારા મા બાપ છે, મારા પત્ની છે, કોઈ દી એમાં ફેરફાર થાય? અને ફેરફાર થાય તો શું થાય મને કહો તો? જો નિશ્ચય જતો રહે, એક દિવસ માટે નિશ્ચય જતો રહે કે અમારા ઘરવાળા છે, તો શું દશા થાય કલ્પના કરો. તમે ઘરમાં એમ પૂછો સવાર ઉઠીને કે તમે કોણ, તો તમારી બુદ્ધિ ઠેકાણે લાવી દે કે ના લાવી દે? 25 વર્ષથી અહીંયા આગળ ભેગા ગુડાના હજુ નથી ખબર કોણ છે. જીવને બધા નિશ્ચય થઈ જાય છે. તો અહીં આગળ મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે, ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય હોય એના અંતરમાં કૃતાર્થ પણ મનાતું નથી. પહેલા તો નક્કી કરો કે આપણને મહારાજનો નિશ્ચય સંપૂર્ણ છે કે નહીં. હાલો, કેટલાને ખબર છે કે મને મહારાજનો નિશ્ચય છે? સંપૂર્ણ પૂરો નહીં, પણ છે એટલી કેટલાને ખબર છે કે મને નિશ્ચય છે? એ તો ખબર, નિશ્ચય હોય તો જ અહીં આવીને બેહો ને. એ કંઈ પૂછવા જેવો પ્રશ્ન છે સ્વામી, કંઈક બીજું પૂછો. હાલો, મને 100% નિશ્ચય છે, 100% નિશ્ચય છે. એવા ભક્તો, જો તમને ખરેખર 100% હોય, નિશ્ચયનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ છે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, તમને ગમે એવું સુખ દુઃખ આવે, તમને ગમે એટલી સંપત વિપત આવે, તમારું છે ગ્રહસ્થાશ્રમનું, કારણ કે તમારો નિશ્ચય ડગમગાટ થવાના ચાન્સીસ આ જગ્યાએ છે. અમારે સુખ દુઃખ આવી શરીરમાં સુખ દુઃખ આવે, અમારે સંપત વિપત્તમાં કાંઈ હોય નહીં, માન ને અપમાન, ક્યારેક માન મળે ને ક્યારેક અપમાન મળે, કોક સ્તુતિ કરે ને કોક નિંદા કરે, આટલું જ હોય. પણ તમારે તો બહુ આવે. તમારે કોઈ ઘરમાં બીમાર પડે, કોઈ ધામમાં જતું રહે, લગ્નનો દિવસ હોય એ દિવસ જ ઉપાધિ આવે, આવું બધું બહુ થાય, અપડાઉન થાય. આજે પૈસાવાળા હો, કાલે પૈસા ના હોય, આજે ગાડીવાળા હો, કાલે ના હોય, આવી બધી પરિસ્થિતિ ગ્રહસ્થાશ્રમમાં આવવાના બહુ જ ચાન્સીસ છે. એટલે એ બધા વચ્ચે ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો પણ ભગવાન સ્વામિનારાયણ સિવાય મારા માથે બીજો કોઈ ધણી નહીં, એ જે કરે એ જ સાચું ને એ કરે મને મંજૂર, આવું જેને રે એ તમારામાં 100% નિશ્ચયવાળા કહેવાય. હવે તમે મને કહો કે 100% તમને હોય એવા કરો આંગળી ઊંચી, ના કરો તોય ખોટું. બરાબર છે, સરસ. કૃત અને અર્થ બે શબ્દ ભેગા થાવ એટલે કૃતાર્થ બને. જેને બધું જ કાર્ય જેટલું કરવાનું છે બધું થઈ રહ્યું છે એને કૃતાર્થ કહેવાય. અને એવો જે વ્યક્તિ હોય એના અંતરમાં કેવું હોય, તમારા બે દીકરા હોય, બરાબર, તમારી લેંગ્વેજમાં સમજાવું ને, બે દીકરા હોય, એક દીકરી હોય, એને તમે સારી રીતે ભણાવી દો, ડૉક્ટર એન્જિનિયર સારા થઈ જાય, સારા ઘેર એને વરાવી દો, દીકરીને વળાવવાની હોય વળાવી દો, બહુ સરસ, એ સોનાના હિંડોળે ઝૂલતી હોય ને બધું સરસ હોય, દીકરાઓ બરાબર સેટ થઈ ગયા હોય, તમારું હેલ્થ સારું હોય, તમે 80 વર્ષે પહોંચ્યા હોય, ના કોલેસ્ટ્રોલ હોય, ના ડાયાબિટીસ હોય, ના પ્રોબ્લેમ હોય, શરીર સારું હોય, દીકરાઓ સારા, વહુઓ સારી, અને એ તમારે બસ મોજ મજા જ, બીજું કંઈ છે જ નહીં, અને તમારું બધું પૂરું, તમે ભજનય સારી રીતે કરો, સાધુ પાસે આવો, હવે તમને એમ થઈ ગયું કે હવે મારા જીવનમાં મારે કશું કરવાનું બાકી રહ્યું નથી, બધું થઈ ગયું છે, ભજનય કરું છું, સાધુનો સમાગમ છે, તો તમને આવે કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એને કૃતાર્થપણું કહેવાય. જેમાં અસંતોષ ના હોય અને પૂર્ણકામપણું મનાય, કશું જ બાકી નથી, બધું જ થઈ રહ્યું છે, આને કૃતાર્થપણું કહેવાય. મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન એ છે, નિશ્ચય તો છે પણ કૃતાર્થપણું કેમ મનાતું નથી? આ પ્રશ્ન છે. કૃતાર્થપણું મનાતું નથી, જોયું, નિશ્ચય છે એટલે કૃતાર્થ જ છે. કોઈ જેને નિશ્ચય છે એને કશું કરવાનું બાકી રહ્યું નથી. આવે સ્વામીની વાત, ગુણાદિતાનંદ સ્વામીની 221 નંબરની વાત, આ વાતની શાખ પૂરે છે એટલે વાંચું છું, ત્યાં નહીં મળે તમને, કારણ કે મારું મટીરિયલ તાત્કાલિક આવ્યું હોય અચાનક જન્મે. સ્વામિનારાયણ અરે, ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું એટલે સંપૂર્ણ નિશ્ચય થયો, તેને કાંઈ કરવું રહ્યું નથી, તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે, માટે 5 માળા ઓછી ફરશે તેની ચિંતા નથી. કેટલો સુખી, ફરે ના ફરે ચિંતા
એટલું નહીં, સામર્થ્ય પ્રમાણે વર્તું, તમારી તાકાત હોય એટલું વર્તું, પણ ભગવાન અને આ સાધુ એ બેને જીવમાં રાખવા. આપણે સાધનને બળે મોટાઈ નથી, ઉપાસનાના બળથી મોટાઈ છે. આપણું સાધનના બળથી મોટાઈ આવે એવી નથી, ઉપાસનાના બળથી. તો સ્વામી કે ભગવાનને સાધુનું જેને જ્ઞાન થયું એ અક્ષરધામમાં જ બેઠો છે, આવું સ્વામી કહે છે. છતાં પણ અહીં મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જીવને કૃતાર્થપણું કેમ નથી મનાતું, અહો અહોપણું કેમ નથી મનાતું. તમને કૃતાર્થપણું ક્યારેક કોઈ જગ્યાએ મનાયું હોય એવો પ્રસંગ ખરો જીવનમાં કોઈને, કે તમને કૃતાર્થપણું મનાઈ ગયું, આમ તમને બસ આમ એટલો સંતોષ થઈ ગયો કે વાહ, એવું કોઈ પ્રસંગ તમારા જીવનમાં કોઈ બનેલો ખરો? તમે કહેશો સ્વામી જાહેરમાં પૂછશે. અમેરિકામાં બહુ આ સરસ ખાસિયત છે, કાં તો બધા તમારી બાજુ જોઈને સ્માઈલ આપે અને આંગળી ઊંચી કરે ને તો જોવે કે 10-12 જણા એ કરી છે તો કરો. બદામ ખાવ છો ને રોજ એટલે, બીજું કઈ નહીં. તમને કૃતાર્થપણું મનાયું હોય એવા પ્રસંગો કયા હશે? હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે જ્યારે તમે જેની પાછળ બહુ તલપાપડ હો અને એ કામ તમારું જીવનમાં જ્યારે થઈ ગયું હોય ત્યારે શું મનાય? કૃતાર્થપણું. 2002 સાલમાં ફાઇલ આપણા સંબંધીએ મૂકી હોય ને 2016 ખુલે અને આપણે જઈએ અને એ વેલકમ લેટર આવે તો શું મનાય? એટલો ટાઈમ પૂરતું એમાં શું મનાય? આ લોકની દ્રષ્ટિએ શું મનાય? કૃતાર્થપણું. મનાવવું જ જોઈએ, ખોટું નથી. તમે સંસારમાં છો, ગુનો નથી કે એવું મનાવવું, સારું છે. તમે અહીંયા આવ્યા તો આ મંદિરો હાલે છે, ના આવ્યા હોત તો? તમે આવ્યા તો સાધુ રહેશે, તમે ના હોત તો? એમાં ખોટું બિલકુલ નથી. તમારો ધર્મ તમારા આશ્રમ પ્રમાણે યોગ્ય છે એમાં તમને થવું જ જોઈએ. એમાં કંઈ પછી વૈરાગ રાખવાની જરૂર નથી કે મળ્યા તોય શું, ના મળ્યા તોય શું, એ તો અમારે હોય, તમારે શું? તમારે તો બરાબર છે. પણ એમાં કૃતાર્થપણું મનાય છે. એવું કૃતાર્થપણું ભગવાન મળ્યા પછી એમ મનાય છે કે બસ આ ભગવાન મળી ગયા સર્વોપરી, આવા સાધુ મળી ગયા, હવે મારે કશું કરવાનું બાકી નથી રહ્યું, એવું કૃતાર્થપણું એમાં મનાતું નથી. નિશ્ચય છે તો પણ નથી મનાતું. મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન કેટલો જોરદાર છે જો તમે. આપણને પણ પ્રશ્ન કરતાઓ ના આવડે, એટલે આ સંતો આગળ પ્રશ્ન કરીને ગયા બધા, કે આ પાછળ વાળાને તો પ્રશ્ન કરતા નહીં આવડે, જવાબ તો પૂછશે જ કોને, એના કરતા આપણે પૂછી લો તો આ લોકોને કામ લાગે. આ લોયાના દરબારગઢમાં વાત થઈ છે, આપણે બધા લોયામાં જ બેઠા છે, લોયાધામ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા મનાતું નથી, છે તો કેવો એ કૃતાર્થ, પણ શું થાય છે? મનાતું નથી. એનો અર્થ એ છે કે જેને નિશ્ચય છે એ છે તો કૃતાર્થ જ, એને કશું કરવું બાકી નથી રહ્યું, પણ એને શું નથી થતું? મનાતું નથી. હવે મનાવવાનું છે, તો મનાતું કેમ નથી એનું કારણ પહેલાં મળી જાય પછી મનાઈએ ને, એવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઇત્યાદિ જે શત્રુ, એને કરીને જેનું અંતકરણ દગ્ધ વર્તતું હોય, આપણને નિશ્ચય છે ભગવાનનો સાધુનો, પરંતુ અંતઃકરણમાં કામ ક્રોધ લોભાદિક સ્વાદ માન એના ઘાટ હોય, એના કારણે અંતર દગ્ધ એટલે આમ હળકતું, શાંતિ ના હોય. નિશ્ચય થઈ ગયો પણ અંતરમાં પેલું બધું પડ્યું છે ને એટલે એનાથી દગ્ધ રહે. બે પ્રકારે, એક આસક્તિરૂપ, મને સ્વાદ છે, આસક્તિ છે, હવે મારા સાધુ જીવન પ્રમાણે હું આડેધડ સ્વાદ ના કરી શકું, કરવો હોય તો પંક્તિમાં થઈ જાય થોડી વાર, પછી ના થાય કે હાલો ભાઈ મેં તમને કીધું હતું ને 10 ટાઈમ 5 ટાઈમ 4 ટાઈમ એમ ના હોય, એનું એક બંધારણ હોય, એની અંદર જ એને રહેવું પડે. તો એને કરીને એને આસક્તિ છે એટલે એક તો એનું એ પૂરું થવાનું ના હોય એટલે એને વસવસો રહે, એટલે કૃતાર્થપણું મનાય ગયા એમ. અને બીજી વસ્તુ છે બળતરા હોય, મુમુક્ષુ છે ને એટલે બળતરા હોય કે હું ભગવાનનો ભક્ત, હું ભગવાનનો સાધુ, અને મને વરી સ્વાદ ને ક્રોધ ને કામ ને લોભ ને હું ભગવાનનો ભગત અને મારે આ બધું શું, એવી બળતરા હોય. આ બે પ્રકારથી અંતર દગ્ધ વર્તે, આપણે પોતપોતાની રીતે વિચાર લેવાનું
કે મને આસક્તિથી વર્તે છે કે મને મુમુક્ષુતાના કારણે બળતરાથી વર્તે છે, એ બેના કારણે કૃતાર્થપણું ના મને, મારું બધું થઈ રહ્યું છે એમ રહે કે અરું ભગવાન તો મળ્યા છે, આવડા મોટા છે, બધુંય વાત સાચી, પણ હું તો હજુ એવો છું નહીં, એટલે એને દગ્ધ વર્તે, એટલે કૃતાર્થપણું ના મને. અને જેને એવું મનાઈ જાય કે બસ મારી તાકાત નથી, સ્વામીએ શું કીધું, આપણું બળ સાધન નથી, આપણું મોટાઈ તો ઉપાસના એ કરીને છે. ચાલો વિમાન અહીંથી ઇન્ડિયા લઈ જાય એનો તમને નિશ્ચય છે કે નથી? છે, છે, સંપૂર્ણ છે, થોડો ઘણો, બધી એરલાઇન ઉપર છે, કોક એક જ એરલાઇન પર છે વિશ્વાસ, બધી પર, કાયક પર જોવાનું કઈ સસ્તી છે, બધી પર વિશ્વાસ, બરાબર છે. કુવેત લઈ જાય તોય વાંધો નહીં, કુવેત કયો દેશ છે, પણ ન્યા લઈ જાય તોય વાંધો નથી, મિડલ ઇસ્ટના દેશમાં લઈ જાય તોય વાંધો નથી, પણ આ મને ક્યાં પહોંચાડશે? આ સંપૂર્ણ નિશ્ચય છે એનો, બરાબર. આપણે કેવા છે? અસમર્થ. આપણી પાસે પાંખો નથી, આપણે ઉડીને જઈ શકીએ એમ નથી, આપણું ઘરનું પ્લેન નથી, આપણી પોતાની એરલાઇન નથી, નથી આપણે કોઈ એરલાઇનવાળા જોડે કોન્ટેક, કશું નથી. પણ આપણને આપણને નિશ્ચય કેવી રીતે થઈ ગયો કે આ ઇન્ડિયા પહોંચી જ જવાય એમ? આપણે હજારોને જોઈએ છે, હજારો લોકો જાય છે, વિમાનમાં બેસે છે, ઉડીને ઉતરે છે, બસ એ આપણે જોઈએ છે, સાંભળીએ છે. આપણે પણ બે પાંચ વખત ટ્રાય કર્યો, પહોંચી ગયા, એટલે આપણે નક્કી કરી લીધું કે આવી રીતે જવાય. આપણે અસમર્થ છીએ, પણ જો પ્લેનનો નિશ્ચય કરીને આપણે પ્લેનમાં બેસીએ છીએ તો ઇન્ડિયા પહોંચી જવાય છે. એવી રીતે આપણે મોક્ષના માર્ગમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, ઈર્ષા આદિથી કદાચ દગ્ધ હોઈએ, પણ ભગવાન અને સત્પુરુષનો જો નિશ્ચય હોય કે આ મહારાજ સર્વોપરી છે ને, અક્ષરધામના અધિપતિ છે ને, દયાળુ છે, એ દયાળુરૂપી પ્લેનમાં બેસી જઈએ તો ધામમાં પહોંચી જઈએ, આ વાત નક્કી છે. પણ એ વસ્તુની હા પડવી એક બહુ મોટું કામ છે. ભગવાનને ત્યાં કેવું છે? વિશ્વાસ. આને ત્યાં કામ શું કરે છે ખબર? ભગવાનને ત્યાં વિશ્વાસ. તમારો વિશ્વાસ કેટલો પાકો છે આ કામ કરે છે એ એવું જોતા જ નથી. તમે કેટલી માળા કરી છે ક્યાં લિસ્ટ કરવા બે, અને આપણી 500 માળામાં સાચી કેટલી હોય, ક્યાં મીટર મૂકે, એ બધું માપ નહીં, બે પાંચ પ્રકારના માપદંડ રાખે છે, બાકી બધું તો રાજી કે સારું 500 સારું રાજી જા, ધારણા પાડના કર્યા તો રાજી જા. અને હંમેશા ભગવાન આગળ જે અસમર્થ થઈ જાય અને વિશ્વાસુ થઈ જાય કે હું અસમર્થ છું, તમે જે કરો એ, આ કેસ તમને સોંપ્યો, આ મારું રિઝલ્ટ છે, 100માંથી 2, 100માંથી 1, 100માંથી 1/2, 100માંથી 0, શું કરશું બોલો. એમને પૂછવામાં આવે ને કે શું કરશું, એટલે એવું જ કે ચાલો ને હવે ભૂલી જાઓ, આગળ હાલો, અને લઈ જ જાય. પણ એ હા પાડવા માટે જરૂરી છે કામ, ક્રોધ, લોભાદિક જે ઘાટ થાય છે એનું વજન નહીં, એની ઉપર નજર. એનું વજન નહીં, એની ઉપર શું રાખવાની છે? નજર. નજર રાખે, વજન નહીં રાખવાનું. વજન તો મહારાજનું અને મોટા સાધુનું જ રાખવાનું. વજન એ લોકોનું રાખીએ ને તો આપણા માથે બેસી જાય, સમજાયું? ઘણા લોકો એવા હોય, તાકાત બહુ ના હોય, પણ સામેવાળો જોરવાળો હોય, ખબર કે આ મને મારી ઉપર જ આ ચડી જાય એવો છે, પણ એ જો એની સામે એટેક કરે ને થોડો, તો ઓલાને એમ થાય કે હાવ કાંઈ માહિક આંગલો નથી, હા થોડો તો માથા ભારે છે. એમ આપણે છે ને આ બધા સ્વાદ હોય, કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, આવું બધું હોય. ભગવાનના ભક્ત છે, જન્મો જન્મની મહેનત ચાલતી હોય, કોઈને જન્મો જન્મનું આ બધું હાલ્યું આવતું હોય, કોઈને 100 જન્મની, કોઈને 1,00,000 જન્મની મહેનત હોય, કોઈને આ જન્મની નવી જ મહેનત હોય, એને કોઈ દી સત્સંગ મળ્યો જ નથી એટલે એને આ બધું વર્તે, પણ એને કરીને એનું વજન નહીં. વજન કોનું રાખવાનું? મહારાજ અને મોટા સાધુનું. તો એને કૃતાર્થપણું મનાય, એને કોઈ દિવસ એવું ના લાગે. તમને મને તો સુરતનો ભગુ છે ને એનો દ્રષ્ટાંત એટલું સરસ બેહી ગયું છે મગજમાં. સુરતનો ભગલો ભક્ત ચિંતામણીમાં પરચો આવે છે, તે એ ભગુને કેવું
કે એને એવું હતું કે એ બે એક જ કામ કરે, બે જણને છે ને ટંટો થયો હોય ને તો પતાવી દે વચગાળાનો માણસ થઈને. એનો બિઝનેસ જ આ, બે જણના ઝઘડાનો પતાવત કરવાની અને બે પાયેથી થોડું કમિશન લઈ લેવાનું. કેટલો સારો ધંધો! હવે એનો ધંધો ચાલે ક્યારે? બે જણને લડાવે ત્યારે. ઝઘડો થાય નહીં, કરાવવું પડે. બિઝનેસ જેનો બિઝનેસ હોય એને તો ક્રિએટ કરવું પડે કે ભાઈ આવો ને એક બાજુ પર એક વાત કરવી છે. એટલે નહીં કે બે મિત્રોને લડાવી દીધા, ઓલાએ બોલાવ્યો કે લડાવી દઉં આ લોકો આરે બેઠા તોય, બોલાવ્યો એક બાજુ પર લઈ જઈને કે વાત કરવી, શું વાત? તો કે બસ જો ને કે ચોખાને ચડાવો એટલે ભાત થાય. પણ કોઈને કહેવું નહીં કે પેલા ના કહેતા પાછા. તો કે સારું. પેલા કે ભાઈ શું વાત હતી? હવે કાંઈ નહીં કે ખાલી રહેવા દે ને ભાઈ. પેલો એનો મિત્ર પૂછે, ના પણ તું મને કે. અલા ભાઈ કશું નથી વાતમાં, નથી સાંભળવા જેવું એમાં હું. તો કે નહીં પણ તને ખૂનામ લઈ જઈને એને કીધું જ શું? અરે ભાઈ નથી, માલ બુદ્ધિ વિનાનો માણસ છે. નહીં પણ તમને હું કીધું, મારે તાર મને કહેવું જ પડે, આપણે બે જીગરજન દોસ્ત નહીં. હવે એને એવું કીધું કે ચોખાને ચડાવો બાદ થાય, લે હવે આમાં શું લેવાનું? ના તું ખોટું બોલેશ. ત્રણ વખત પૂછ્યું પછી તું ખોટું બોલ્યો. એને તો એવી શંકા જાય ને, બે વચ્ચે ઝઘડો થઈ ગયો. બોલો, એ ભગવુંનું કામ આવું હતું. એટલે આખું સુરત એવું કે ભગલા તું સ્વામિનારાયણનો ભગત છે પણ તને સ્વામિનારાયણ લેવા ના આવે, કે તારા ધંધા તો જો. તો ભગલાને વિશ્વાસ બહુ જબરો. નિષ્કુળન સ્વામી લખ્યું છે, હવે મોટાએ લખ્યું એટલે મારે તો તમને કહેવું જ પડે ને. એટલે આવો ધંધો ચાલુ ના કરતા, કથામાંથી જે ગ્રહણ કરવાનું એટલું જ કરવાનું, બાકીનો સિદ્ધાંત સમજજો. કે હું આવું કંઈ દ્રષ્ટાંત આપીને તમને આવું કારભારું કરવા નથી કહેતો, હું મહારાજ કેટલા દયાળુ છે એ સમજાવવા માંગુ છું. ભગલાએ એવું કીધું, મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે ભગવાન મને લેવા આવવાના. આખું સુરત કેલા તારા ધંધા જો, તારા કર્મ જો, તને લેવા ના આવે. આ કે આવવાના, તમે નહીં માનો એનો અંતકાળ આવ્યો ત્યારે નિષ્કુળન સમય લખ્યું. આખા સુરતને દર્શન આપીને મહારાજ લઈ ગયા કે આ ભગલો આવ્યો. પેલો ભગુ કે જો જઉં છું, આ મહારાજ આવે ને જાઉં છું. કે આખા સુરતને મહારાજે દર્શન દીધા. હવે આમાં હું નોંધ લીધી ભગવાને, કરોડગાંવનું છેટું કર્યું આનું. એટલે તમ તમાર બધો જ એવું નહીં, હા જો છો. આવું તો રેર કેસમાં બને, 1000 કેસમાં ના બને. કેટલાકને મહારાજે નાખી દીધા છે એવી કથાઓ છે. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં વાંચો ને તો પડતા મૂકી દીધા છે, વિમાનમાંથી નાખ્યા છે હેઠા, એવું બન્યું છે. એટલે આ તો પૂરબિયા છે, એની આગળ કોઈ કેલ્ક્યુલેશન ના કરાય, ખાલી એના પગમાં બેસી જવાનું. વિશ્વાસ રખાય કે આડું અવડું તો નહીં જ કરે, બીજું કાંઈ નહીં. બીજે કંઈક આમ ચોરાસીમ નહીં નાખી દે, એ એવું છે. ચોરાસીમ તો ના નાખે, પણ એમને તપાવવું હોય તો તપાવી દે. બદ્રિકાશ્રમમાં તપાવી દે, શ્વેતદીપમાં તપાવી દે, અને વળી મોજમાં હોય તો ધણીનો કોણ ધણી, દ્રષ્ટિમાં ચોખ્ખું કરી નાખે, એવું કામ છે. પણ કોક નક્કી કરીને બેઠો કે ઓલાનું કર્યું એટલે મારું કરો તો મર્યો, એવું નહીં. એ કે તમે મારી પર વિશ્વાસ મૂકી દો, કયા નસ્તરથી ઓપરેશન કરવું તમારું અને કઈ વેળાએ કઈ જગ્યાએ કરવું એ મારો વિષય છે, એ તમારો વિષય નથી. આટલું ભગવાન પર વિશ્વાસ ક્યારે આવે છે? કામ ક્રોધ લોભથી જેનું અંતકરણ દગ્ધ ના વર્તું એને જ કૃતાર્થપણું મનાય જ ને. જેના અંતરમાં જગતનો સંકલ્પ જ નથી એવો જે પુરુષ છે, એને તો ભગવાન મળ્યા છે, આ સત્સંગ મળ્યો છે, એનું તો અહો અહો એના હૃદયમાં તો વર્તતું હોય, એને કૃતાર્થપણું ના મને એવું ના થાય. પણ આ બળતરા બેને થાય. એક જેની અંદર મુમુક્ષુતા છે ને, ખપ છે એને, એમ છે કે મારા શ્વાસ થોડા છે ને, આ બધા કેમ મને નડે છે, હજુ કેમ નથી ટળતા, આને એક દુઃખ હોય. અને બીજું જેને ભોગવવું છે પણ એવા બંધારણમાં આવી ગયો છે કે મળે એવું જ નથી, શું કરે? ખાવા તો બહાર ઘણું જવું છે પણ હવે ઘરમાં એવો સત્સંગ છે બહાર જવાતું, એટલે એને દગ્ધ વર્તે કે કાંઈ મજા આવતી નથી, શું કરીએ? આપણે પાણીપુરી ખાવા બહાર જવું હોય તો ઘરવાળા કે ના, અને ઘરવાળાને બહાર જવું હોય તો પતિ એવો મળ્યો એક ના, આમાં હું કૃતાર્થપણું પછી મનાય? કહો મને, બે હરખું હોય તો મનાય. અને જેને કાંઈ ઉલાડતા એને તો બધું કૃતાર્થ જ છે, એને તો ભગવાન મળ્યા ના મળ્યા, મંદિર આવ્યા ના આવ્યા, કથા સાંભળી ના સાંભળી, ધર્મ પડ્યો ના પડ્યો, એને કાંઈ નહીં થાય. આ મુમુક્ષુ માટેની વાત છે.
હવે આગળ શિવાનંદ સ્વામીએ કીધું આનું કારણ આટલું જ દેખાય છે. અરે શિવાનંદ સ્વામીના જવાબમાં મહારાજે કહ્યું આનું કારણ આટલું દેખાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એ કામાદિક શત્રુને ટાળ્યાનો સો ઉપાય છે, ભગવાન મળી ગયા, આવા સાધુ મળી ગયા, પણ કૃતાર્થપણું નથી મનાવા દેતા, તો આ લોકોને ટાળવા તો પડે જ, ટાળવા તો પડે જ. આવડું મોટું મળે ને કોઈ વચ્ચે આડું આવે તો આપણે હાલે હાલે કોઈ દિવસ ના ચાલે. તમને અમેરિકાના વિઝા મળ્યો હોય, ગ્રીન કાર્ડ મળ્યું હોય, પછી કોઈક આડું આવીને કંઈક નથી જવાનું, નામ કરો ને તેમ કરે, તમને ફાવે? અરે ભાઈ રડવું હોય તો રડે, પણ અત્યાર સુધી આપણે બે હારે ઓટલે બેહી જમતા હતા ને હારે થાળીમાં જમતા હતા ને તમે અમેરિકા ચાલ્યા મને છોડીને, આપણે એવું ના હોય, આપણે હારે જ જવું. ભાઈ તારે જે કરવું એ કર, તારે જોઈશે તો $1000 મહિને મળશે, પણ હું તો અને કોઈ કેર તમારા વિના ખાતા નથી, બે દીથી કહીને તો ખાતા થઈ જશે 4 દિનમાં. મોટું કોઈ પ્રાપ્તિ થાય છે ત્યારે વચ્ચે જે આવે એનું માથું ઉડાડવા આપણે તૈયાર થઈએ છીએ, થઈએ છે ને, અને ઉડાડ્યું જ છે ને, નથી ઉડાડ્યું, આપણા મનનું પણ માથું ઉડાડ્યું હોય, આપણા મનનું પણ માથું ઉડાડ્યું હોય, કેટલી વાર ઉડાડ્યું છે, પણ આપણને જેમાં સ્વાર્થ દેખાય ને, આપણને જ્યાં એવું નક્કી થાય ને કે મારે આવું કરવું જ છે, એમાં આપણે માથું ઉડાડી શકીએ. જે નથી કરવું એમાં માથું ના ઉડાડી શકીએ, એમાં તો માથું આપણે આપી દઈએ એને. એટલે નિત્યાનંદ સ્વામી કીધું, મહારાજ કામાદિક શત્રુને ટાળ્યાનો ઉપાય શો છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એ કામાદિક શત્રુ તો ટળે, સાંભળજો, એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. કેવી રીતે દંડ દેવાનો? નિર્દય થઈને, દયા નહીં, નિર્દય. અને જેમ ધર્મ રાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે, અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે, તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયને કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. તમારાથી એકાદશી નકોરડી થતી હોય એવા કેટલા છો કે નકોરડી થતી હોય? સરસ. નકોરડી કરી હોય એવા કેટલા છો? આવે ના કરતા હોય પણ પહેલા કરી હોય, બરાબર, આટલા એ કરી છે. બે જણે આંગળી ઊંચી કરી જેનાથી નકોરડી થાય છે, અને જેને નકોરડી કરવી જોઈએ એવી ખબર જ નથી એવા કેટલા છો? લગભગ એકાદશી નકોરડી કરવી જોઈએ એવી ખબર તો કોઈ બહુ ઓછા ને હોય. એકાદશી છે તો થવા દો, રાજગરાનો શીરો, સિંગોડાના ભજીયા, રાજગરાની પૂરી. મોટી એકાદશી હોય ગમે તે હોય, પણ એ તો એમ કે આપણે તો એ તો કરાય જ, એ તો જેની શારીરિક અવસ્થા એવી હોય એને કરાય. બાકી જુવાન હોય ને શેર ઘીનો શીરો પચાવી જાય એવું હોય, જેને 4 રોટલી જમીન પચી જાય એ બધાએ ઉપવાસ કરી શકે. જેને રોટલી જમેલી પચી જાય છે, શીરો જમેલો પચી જાય છે, બધું જ પચી જાય છે, એને બધું થાય આ વ્રત. બધા બહુ 28 પ્રકારના ચાંદ્રાયન છે, તમારે કરવાનું શું સાંભળવું, રહેવા દો ને, પણ ટ્રાય કરવો જોઈએ ક્યારેક તમારે, પ્રેક્ટિસ 4 દિવસનું ચાંદ્રાયન કરો તો ખબર પડે. તમારે નકોરડી એકાદશી આખી ના કરો તો કાંઈ નહીં, પણ એટલું તો કરો ખાન સુધી નહીં જમવાનું, હાલો જોઈએ, તમને ખબર પડે કે જે ધારણા પારણા કરતા હશે ભક્તોને કેવું ફિલિંગ થતું હશે, સંતો વ્રત તપ કરતા હશે ત્યારે એને કેવું ફિલિંગ થતું હશે, આવું થાય. પણ વ્રતો કરવામાં બહેનો આગળ હોય, પણ પુરુષોને કોઈ વ્રત જ નહીં. બોલો, ઝાઝા ભાગના વ્રત કરવાની અંદર તમે જોવો ને, વ્રતોનું લિસ્ટ કાઢો ને તો બહેનો ઝાઝા હોય. ચાંદ્રાયન તો કે બહેનો, ધારણા પારણા તો કે બહેનો, નકોડી એકાદશી તો કે બહેનો, અને ભાઈઓ તો કે ડીસો ડીસો. એવું વિચારે કે આ બધા આટલું તપ કરે તો વધે પ્રસાદ, પછી પ્રસાદનું શું? એટલે પ્રસાદનો સદુપયોગ કરો છો, કોઈ ખોટું નથી એમાં. હું એ કહેવા માંગુ છું, લડવું, કામ ક્રોધ લોભાદિક ઉપર નિર્દય થકા દંડ દેવો એ દઈ ક્યારે શકાય? કે જ્યારે આપણને એમ લાગે કે મારા સારા કાર્યમાં આ લોકો વિઘ્ન કરે છે, એટલે મારે દંડ આપવો જ પડે. તમે 50-60 વર્ષના થાવ છો, તમારી જિંદગી જેમ વધી રહી છે એમ તમારો સ્વાદ ઘટતો નથી, તમારો સ્વાદ દિવસે દિવસે વધે છે.
તો તમને ચોક્કસ ખબર પડી જવી જોઈએ કે આ મારો દુશ્મન છે, કારણ કે મારી ઉંમર થાય એમ એ ઘટવો જોઈએ, એની જગ્યાએ મારો દુશ્મન વધે છે. મારું શરીર સરખું નહીં ચાલતું હોય, સ્વાદ મારો વધતો જાય છે, એક દિવસ મને પચતું નહીં હોય મારો સ્વાદ વધતો જાય છે, એક દિવસ હું પથારીવશ થઈ જઈશ ને મારો સ્વાદ વધતો જાય છે, એક દિવસ મારે આ નથી ખાવાનું મારો સ્વાદ વધતો જાય છે, ત્યારે શું ખબર અંતકાળે મને ખાવાની વાસના પ્રગટ થશે. પણ હું આજથી એને મારતો હોઈશ, આજથી એને થોડી થોડી મારતો હોઈશ, તો એ જતે દિવસે ઘટશે, જતે દિવસે ઘટશે. એનો વિચાર એને કરવો પડે. મારી અંદર અત્યારે આટલી ઉંમરે આ દોષ, હજુ ક્રોધ મને હજુ જેમ જેમ ઉંમર થાય છે એમ વધે છે, ઉંમર થાય એમ ક્રોધ વધે છે. કેમ વધ્યો? કારણ કે નિર્દય થકા ક્યારેય દંડ દીધો નથી. સ્વાદ મરી જ જાય, મારવો છે આપણે તો મરી જાય. કેવી રીતે મરે? તો નક્કી કરો કે સ્વાદને મારવા માટેના કેટલા ઉપાય છે. છે ને ભાઈ, ઉપાય બહુ છે. કઈ વસ્તુ બહુ ભાવે છે? એ બની હોય ત્યારે ગળા સુધી જમું છું. તો હવે એવું કરવું છે કે એ વસ્તુ બની હોય ત્યારે નથી જમવું એવું નહીં કરવું, કારણ કે આપણી સ્પ્રિંગો છે ને યોગી જેવી ન હોય, આપણી સ્પ્રિંગ તો આમ છટકે ને, એટલે પછી કે હમણાં તો 3 વર્ષથી કાંઈ ફરસાન ખાધું જ નથી, એટલે 3 વર્ષનું 3 મહિનામાં દાંત વાળ નાખે. આપણી સ્પ્રિંગો છટકે એવી, એના કરતાં યુક્ત. આ એક સ્વાદની વાત કરું છું, એવી રીતે બધું જ યુક્ત થોડુંક. આપણને 10 જમી જતા હતા અત્યાર સુધી, હવે 5 ઉપર રહેવું છે. 5 આવે ધીરે ધીરે 3 ઉપર, એમ કરતાં કરતાં એ ઘટતું જાય. અને આ બધી જ વસ્તુ છે ને, કામ છે, ક્રોધ છે, લોભ છે, સ્વાદ છે, માન છે, આ બધાનું આયોજન કરતાં એ લોકો ઘટે છે. આપણે નિર્દય થકા દંડ નથી દેવો, એ તો શ્રીજી મહારાજ બોલી શકે ને, આ પરમહંસો સામે બેઠા હતા, નિત્યાનંદ સ્વામી જેવાને જવાબ આપવાનો હોય એટલે બરાબર કહેવાય. પણ આપણે તો ડાયલ્યુટ કરવું પડે. આપણી માટે એટલું છે, આયોજન કરવું. શું કરવું? આયોજન કરવું. તમે વિચારો, કોઈને ક્રોધ ઘટાડવો છે અને એ વ્યક્તિ વાત વાતની અંદર અપસેટ થયા કરે, તેનો ક્રોધ ઘટવાનો છે? કોઈ દિવસ ઘટે નહીં. કોઈને કામ ઘટાડવો છે અને એ વ્યક્તિ નથી સાંભળવાનું એવું સાંભળે, ન જોવાનું જોવે, તો એનો કામ કોઈ દી ઘટવાનો છે? કોઈ દિવસ ના ઘટે. સ્વાદ કોઈને ઘટાડવો છે અને નવું 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 કઈ જગ્યાએ કયું નવું છે એ નવું નવું ખોડી ખોડીને ખાવા પૂગી જાય, તો એનો સ્વાદ ઘટવાનો છે? કોઈ દી નથી ઘટવાનો. જેને ઘટાડવું છે એને ઘટાડવું જ પડે, જેને ઘટાડવું છે એને ધીરે ધીરે ઘટાડવું જ પડે, ઘટાડવું જ પડે. મારે સાધુ થવું છે અને હું તમારી જેમ લેંગો પહેર્યું ત્યાં બેઠો રહું, સાધુ થવું છે, થવું છે, થવું છે, થવું છે, થવું છે, આખી જિંદગી જતી રહે તોય ના થાવ, થવાય? એ તો એક પછી એક સ્ટેપ લેવું પડે. એક પછી એક સ્ટેપ લો તો સાધુના કપડાં પહેરો, સાધુના કપડાં પહેર્યા પછી વિચાર કરો અને જીવન જીવો તો એક દિવસ પૂર્ણ સાધુ બનો. પણ ન્યા બેઠા સંકલ્પ કર્યા કરો તો થાય. તમે બધા ન્યા બેઠા એવો સંકલ્પ કરો કે આ સંતો દર વખતે કહે છે લાઈવ કથા સાંભળો સાંભળો સાંભળો, હવે તો સાંભળવી જ છે, એમ તમે દર શનિવાર વિચારો અને શનિવાર ગયા પછી અહીંથી જેમ મંદિરમાંથી છૂટા પડ્યું એટલે રવિવારથી જેસે થે, આપણે ત્યાં પેલી કસરત કરાવે ને ખબર, ટીચર 1 2 3 બોલો, તમને કોઈ કરેલી છે તમે કે નથી કરી? તો કરાવું, હાલો 1 બોલો, પછી 2 પછી 8 પછી 7 6 5 4 3 2 1 પછી જશે. આ પ્રોબ્લેમ વાળું છે. આયોજન જેની પાસે નહીં ને, તમે નક્કી કર્યું કે કથા સાંભળવી છે, સાંભળવા માંડો. તમે નક્કી કર્યું વચનામૃત વાંચવું છે, વાંચવા માંડો. બોલો, આપણા મગનભાઈને તાળીઓથી વધાવો. વચનામૃત પકડ્યું તે દીનું મૂક્યું નથી, બોલો. અલ્પેશ ભગતના સસરા, વચનામૃત એના જીવનમાં હતું જ નહીં, હતું જ નહીં. સંતોના સંપર્કમાં આવ્યા, વચનામૃત એક વખત મળ્યું, અત્યારે વચનામૃત જીવન કરી દીધું છે. વચનામૃત જીવન આવું થઈ ગયું છે. પકડ્યું હવે બસ મૂકશો નહીં, નક્કી કર્યું તો મૂકશો નહીં. પણ શું થાય,
આપણે વિચાર્યું કે મારી અંદર આટલા દોષ છે, પણ એને કોઈ દિવસ દંડ દીધો આપણે? કોઈ દિવસ એને દંડ દેવા મહેનત કરી કે ચલાવો એને થોડા દંડ દઉં? આ સ્વાદ તો બહુ ખરાબ આવ્યો. આટલો બધો તો ના જ હોવો જોઈએ કે હવા રાંધને જ્યારે હોય ત્યારે આવું ને આવું, આવું ને આવું જ જોઈએ ને આવું જ જોઈએ, આવું જોઈએ, આવું નહીં. એવું તમને ઓછો થતો હોય, કારણ કે એ તો અમારે વધારે મળે. અમે નવરા ને તમારે તો જોબે જવાનું હોય, શું મળે? સેન્ડવિચ મળે. પણ તો તમે શુક્ર શનિ રવિ તો કાઢી જ નાખો. હા, ત્યાં ત્રણ દી તો તમે ના છોડો. એમ કંઈ અમે એકલું નહીં, તમારે ત્રણ દિવસ તો તમે બરાબર. અને કરવું, હું ના નથી પડતો, હું દ્રષ્ટાંત આપું છું કે જે દોષ આપણને નડે છે એની સાથે આપણને વેર કેટલું બંધાયેલું છે એનો વિચાર કરવો જોઈએ કે મારી અંદર આ દોષ છે. મને માન છે આપણી અંદર, બરાબર, માન છે. તો માન એને આપણે દોષ માનેલું છે, તો એ માન સાથે આપણને ચોક્કસ એ માનને આપણે ટાળવા પ્રયત્ન કરીશું. આપણને શું થશે, જેની સાથે માન આવતું હોય ને એની આગળ નિર્માણી દાસ થાવ, પછી માન ઊભું રહે, ઊભું રહે. પણ આપણે શું કરીએ, એનાથી દૂર જઈએ. તમને માન આવે એટલે તમે શું કરો, જે વ્યક્તિ સાથે તમને માન આવ્યું હોય એનાથી તમે દૂર જાઓ. દૂર જાઓ એટલે વધે શું, માન. માન વધે એટલે અંતર દગ્ધ વર્તે, અંતર દગ્ધ વર્તે એટલે કૃતાર્થપણું ના મનાય. પણ તમને જેની સાથે માન આવ્યું, જે વ્યક્તિ સાથે તમને એમ થયું કે મારે એની સાથે બોલવું જ નથી, એને ભાન નથી, પણ તમે એની આગળ જઈને દાસ થઈ જાઓ ને, ગરીબ થઈ જાઓ ને, એટલે માન તમારું ગયું, માનને તમે માર્યું એટલે ભગવાનનું કૃતાર્થપણું મનાય. આવો ઉપાય છે. પણ દરેક વ્યક્તિ પોતાના સ્વભાવને પોતાનો મિત્ર માને છે. કોઈ વ્યક્તિને પોતાનો સ્વભાવ દુશ્મન લાગતો જ નથી. આ બહુ મોટું આશ્ચર્ય છે, બહુ મોટું આશ્ચર્ય છે. શ્રીજી મહારાજે નિર્વિકલ્પાનંદ સ્વામી આવીને બેઠા અને પૂર્ણાનંદ સ્વામી આવીને બેઠા. પૂર્ણાનંદ સ્વામી હતા, કીડી સખી હતા, ભવાનંદ સ્વામી. આ ત્રણે ત્રણ સાધુ હતા. માન જબરું હતું એમાં, જબરજસ્ત માન. એમાં ભવાનંદ સ્વામી જે હતા પ્રેમાનંદ સ્વામી જેવું ગાતા, પણ એને એક જ વસવસો કે મહારાજ જ્યારે હોય ત્યારે પ્રેમાનંદના વખાણ કરે, મહારાજ કરતા જ નથી, મારી જ કોઈ વાત કરતા જ નથી. આ શું હતું, માન. કીર્તન ગાતા હતા કોને રાજી કરવા, મહારાજને. પણ અંતરમાં કૃતાર્થપણું નહોતું મનાતું, કારણ કે અંતરમાં એમ હતું કે વારે વારે મહારાજ પ્રેમાનંદ પ્રેમાનંદ કરે છે, પણ કોઈ દિવસ ભવાનંદ સરસ ગાય છે આવું તો કહેતા જ નથી. એટલે એક વખત એવું નક્કી કર્યું, જાણે છે સ્વામિનારાયણ કોણ છે, તો કે સર્વોપરી ભગવાન છે, આવો સત્સંગ ક્યાંય નથી. પરંતુ નક્કી કર્યું કે હવે મારે આ સ્વામિનારાયણને છોડી દેવા છે. પણ એટલું સારું કે આવો કોકને રોગ લાગુ પડે ને, કોકનું પગલું બદલાય ને, તો મુક્તાનંદ સ્વામીને ખબર પડી જાય. સ્વામી માં જેવા સાધુ ને, એટલે સ્વામીને તરત આમ નજર એના રડારમાં આવી જાય કે હવે આ વિકેટ ખડવાની છે. એટલે સ્વામી તરત ને આ ભવાનંદ સ્વામીને બોલાવ્યા ને મળ્યા કે સ્વામી હું તમને પ્રોબ્લેમ ને, કેમ આમ તમે આમ સુનમૂન કેમ લાગો છો? અમારા અંદર સુનમૂન એટલે પ્રોબ્લેમ, બહુ જોખમી ખાતું. સુનમૂન થાય એટલે સમજવાનું કંઈક પ્રોબ્લેમ છે આને. અને અમારો પ્રોબ્લેમ તો કેવો, સીધો એવરેસ્ટ પર પ્રોબ્લેમ થાય એ ક્યાં જાય, સીધો હેઠો જાય, ક્યાંય વચ્ચે રહ્યા જ નહીં, સીધો જ હેઠો, બધી ઊંચાઈ ને જ્યાં પૂગ્યો એનાથી જાય. એટલે અમારું છે ને મૂંઝવણ સૌથી મોટો દુશ્મન. ત્યાગ આશ્રમમાં જેને મૂંઝવણ ના આવે ને, ગમે એવું આખું બ્રહ્માંડ ભાંગી જાય, ભલે ને ભાંગતું ભાંગીને જ નીકળ્યા છે, હવે હું એમાં બાકી રહ્યું છે, એવી જેની સમજણ હોય ને સદા સુખી, તોડીને જ નીકળ્યા છે, આખી દુનિયા હળગાવીને હારી, ભલે હળગી, અડધી હળગી તો આખી હળગી જાય, આપણે હળગી છીએ, હળગેલા જ. એ પ્રકારની જેને મૂંઝવણ ના આવે ને એ એક જ સુખી. અને એ સમજણ ક્યારે થાય, ભગવાન ઉપર બહુ વિશ્વાસના, સત્પુરુષના વચનમાં બહુ વિશ્વાસ બંધાઈ જાય અને એ મય આપણો જીવ થઈ જાય તો જ એમ રહે, નહીં તો મૂંઝવણ આવી જ જાય. મુક્તાનંદ સ્વામી મહારાજે ના કહ્યું સત્સંગ વધે ઘટે, આખું બ્રહ્માંડ સત્સંગી થાવ કે મટી જાવ, સ્વામીને કે કોઈ પ્રકારની મૂંઝવણ આવવા દેવી નહીં. શ્રી કૃષ્ણ નારાયણની ઈચ્છા હોય તો વધો ને ઘટો એની ઈચ્છા. તો પેલા સાધુ મૂંઝાયેલા ને, એટલે મુક્તાનંદ સ્વામી કે તમે કેમ આમ સુનમૂન લાગો છો? કાંઈ નહીં કે મુક્તાનંદ સ્વામી, પણ કહો તો ખરા તમે, કંઈક તો હશે જ ને, કશું નથી થયું મને. અરે પણ કંઈક થયું હોય એવું લાગે છે ને મને, જો મને તમે કહેશો ને તો હું તમને મદદ કરીશ. ડૂબતાને બચાવવા વાળો એને એમ કહે છે
હું તમને હાથ જોડું છું, તમને મદદ કરીશ. આ મુક્તાંશ એની સાધુતા. તમે વિચારો, કલ્પના કરો, ડૂબતાને તારવાનો છે અને તારવા માટે હાથ જોડે છે. ભાઈ મને તમે કોને તો હું તમને કંઈક મદદ કરું, કારણ કે તમે દુઃખી છો, હું દુઃખી છું. મુક્તાનંદ સ્વામી થવું સહેલું નથી, બહુ અઘરું પાત્ર છે. અને ત્યારે ભવાનંદે એમ કીધું કે સ્વામી બધુંય સરસ, મહારાજ સર્વોપરી, અક્ષરધામના અધિપતિ, તમે બહુ સારા સંત છો, મને તમારા પ્રત્યે બહુ ભાવ છે. મહારાજ બધી બાધા છે, પણ મહારાજ જ્યારે હોય ત્યારે પ્રેમાનંદ 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 સિવાય બીજો કોઈ ગાવાવાળો જ નથી. અહીં સ્વામીને નાડી પકડાઈ ગઈ. ઓકે, પિત્તની નાડી આલે, બીજી કઈ નથી, પિત્તમાં ક્રોધ વધારો. નિર્ગુણ સ્વામી એવું આવ્યું તું હા પેલી બુકમાં, બે આપણી કફ વાત અને પિત્ત ત્રણ નાડી હોય, એમાં પિત્ત વાળો જે હોય ને એમાં શું હોય, ક્રોધનો સ્વભાવ એનો હોય, વાત વાળામાં કામ હોય, અને ઓલો કફ વાળો હોય ને એમાં લોભ હોય, એવું એમના મેજર એવા હોય છે. પછી એવું જ હોય એવું નહીં, માણસ તો એવી માટીમાંથી બનેલો છે કે ગમે ને ગમે તે કરી જાય, પણ આવું જાજું હોય તો કે સ્વામી તો બરાબર બોમ્બ સીધો ફૂટ્યો, કારણ કે મૂંઝાયેલો હોય ને ફૂટે ને એટલે આ પાઇપ જેમ ફાટે એમ જ થાય, પાઇપ આમ ફ્રોઝન થઈ ગઈ હોય અને પછી એનો ફોર્સ આવે એટલે પાઇપ કેવી ફાટે, એમને ખબર હશે પાઇપ તૂટવાની છે. ભવિષ્ય વેત્તાઓ કહેવાય, પાણી પહેલાંથી ભરી દીધું, એમને એવું નહીં ખબર, પણ એમને ખબર હશે કે પાણી બંધ થઈ જાય છે આ રસોડામાં ગમે ત્યારે જાદુથી, તો બંધ થઈ જાય તો એટલે ભરી લીધું હશે, અને તમારા માટે રસોઈ કરી દીધી એટલું સારું છે. એક જગ્યાએ પ્રેશર આવે છે તો પાઇપ તૂટી જાય છે. પ્રેશર ભવાનંદ સ્વામીને નથી, મહારાજનું નથી, પ્રેમાનંદ સ્વામીનું. પ્રેશર કોનું છે? માનનું. પણ જીવને લાગે કોનું? મહારાજનું પ્રેશર લાગે, કે મહારાજને ખબર નથી પડતી કે હું હરખું ગાઉં છું. મુક્તાનંદ સ્વામીને કે જ્યારે હોય ત્યારે પ્રેમાનંદ, હવાર પ્રભાત્યું તો કે પ્રેમાનંદ, બપોર તો કે મારો પ્રેમાનંદ, હાંજ પડ્યું મારો પ્રેમાનંદ, તે હું બાકી બધા અહીં ઘાસ કાપે છે. મુક્તાનંદ કે ઘાસ તો કોઈ નથી કાપતા, તમે તો બહુ સરસ ગાઓ છો, પ્રેમાનંદ સ્વામી કરતા સારું તમે ગાઓ છો, સાચું કહું તો. એટલે આને છે ને પ્રેશર છૂટ્યું. હા બસ, તમે મને સમજી શકો છો કે આ વાત તમારે મહારાજને સમજાવવી પડે, મને નહીં, હું તો જાણું જ છું. મુક્તાનંદ સ્વામીની રોગ કાઢવાની શક્તિ થોડી જુદી રીતની હતી. રોગીને છે ને જયારે બીમાર થયો હોય ને ત્યારે એમ ના કહેવાય કે ઓહો તમને કમળો થયો છે, ઓહો કમળી થાય એટલે ગયા, એમ ના કહેવાય. કોઈને કોઈને એમ ના કહેવાય ઓહો કોલેસ્ટ્રોલ તમારો 250, મરી ગયા, હવે જો 10 ઓળંગ્યા ને એટલે તમને આવવાનો જ એટેક, ઓલા બાપડાને 250 આવી જાય. કેટલીક વાર રોગીને એમ કહેવું પડે તમે તો તંદુરસ્ત છો, એમ કહેવું પડે તો ઓલો દોડી શકે. ઘણાને ઘણાના રોગ ટાળતા ના આવડે, ખબર લેવા ગયા હોય તો પેલો મોડો મરવાનો હોય તો વહેલો મરી જાય, અમુકને તો ખબર લેવાય ના બોલાવાય. જેને બોલતા ના આવડે ને એને કહેવાય કે મૌન રાખીને બેસજો. ઘણા એવા હોય, કઈ જગ્યાએ કઈ વાત કરવી ખબર. હવે તમે અમને કોઈના મૃત્યુ પ્રસંગમાં લઈ ગયા હો સાધુને, અને અમે પછી ન્યા મરણ પ્રસંગમાં આવીને એમ કહીએ કે ઓહો શું દીકરો ધામમાં ગયો તમારો, ઓ 18 વર્ષનો, એમ એ તો બધું આ તો પાણીની પરબે તમે બધા ભેગા થયા હતા અને છૂટા પડે, એમ કહેવાય એને. એ પ્રસંગ એ સમય નથી, એ સમય આ કથાનો છે, આમાં સમજાવે પાણીની પરબે તમે ભેગા થયા છો, પણ એ પ્રસંગ એવો નથી ત્યારે પાણીની પરબ સમજાવાય. ત્યારે એના દુઃખમાં તમારે સહભાગી થવાનું છે, ત્યારે તમારે સાધુ હોવા છતાં પણ, તમે બધું છોડ્યું હોવા છતાં પણ આ લોકના દુઃખમાં ભાગીદાર થઈને એની જેવી સમજણ છે એવી સમજણ ગ્રહણ કરીને એની સાથે રહો તો એને બળ મળે. પણ ત્યારે તમે એમ કહો કોઈ હરિભગત કે મારે તો આજે આવું થયું ને, ગાડી આમ થઈ ગઈ, ઘરમાં ચોરી, એ તો બધું થયા કરે, આ લોક છે, નિત્ય પ્રલય છે, એમ કહેવાય. નિત્ય પ્રલયનું દુઃખ આ લોકમાં આવે જ, એ તો થાય, એવું કહેવાય. ભવાનંદ તમારો રાગ તો મને બહુ ગમે છે, અને તમે જે બનાવો છો ને કીર્તનો, શું એમાં ભગવાનની મૂર્તિનું વર્ણન છે, મને તો આમ મૂર્તિમાં લટક લાગી જાય તમારા કીર્તન સાંભળીને. એટલે ભવાનંદ સ્વામી રોજ આવવા માંડી, એટલે ગાણી રોજ સ્વામી મલમ લગાવે છે રોજ લાવા, પણ ઓલાને સામે ના ખબર પડે, કારણ કે એ તો એની મૂર્ખામીમાં જ રાજતો હોય.
પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે હું મહારાજને કાલે કહું છું, કાલે છે ને તમારા વખાણ કરશે ને તમને હાર પહેરાવશે. તો કે હારું, એક દિવસ રોકાવું છું, કે એક દિવસ વેઇટ. બરાબર. બીજે દિવસ થયો, મુક્તાનંદ સ્વામી રાત્રે મહારાજ જોડે મિટિંગ કરી, મહારાજ થોડું આ ભવાનંદને થોડું કે એના વખાણ કરતા હોતો. તો મહારાજ કે મને હું વાંધો છે, એ તો સરસ ગાય છે, એનું કહીશું કે કાલ. એમ નહીં મહારાજ, થોડો પાહે બોલાવજો, આર બાર પહેરાવજો, પડશે નહીં તો આ સત્સંગમાંથી. મહારાજ કે વાંધો નહીં, કરી દઈશું કે કાલે. પણ મુક્તાનંદ કે મહારાજ બીજું કંઈ ના કરતા તમે? મહારાજ કારણ કે સ્વામીને ખબર કે આ તો પૂરબિયા છે, મેં કીધું બધાનું હરખું જ કરે, એવું એનું ઓપરેશન ક્યારે કયા ટાઈમે કયું કરવું ને એ કોઈને ખબર ના હોય, એટલું ગજબનું છે. મહારાજ જોજો પાછા તમે કઈ. મહારાજ કે ના સ્વામી, અમે સાધુને શું કરવા પડવા દઈએ, સાધુ તો કેટલા કેટલી મહેનત કરીએ ત્યારે એક સાધુ થાય. હા તો મહારાજ તમને ખબર છે ને સાધુની કિંમત કેટલી છે, એટલે થોડું હાચવી લેજો. કાલ પ્રેમાનંદ સ્વામીના વખાણ ના કરતા ને મહારાજ? પ્રેમાનંદ સ્વામીને ક્યાં આમે વખાણ જોઈએ છે, તો તમારી મૂર્તિ સિવાય એને બીજી કોઈ પ્યાસ છે જ નહીં. મહારાજ કે આ એ વાત સાચી છે. કાલે કે ભવાનંદને બરાબર આપણે પારો ચડાવી દઈએ, તમે મોકલો. રાતે મિટિંગ થઈ, હવાર પડ્યું, મહારાજ બેઠા છે દરબારગઢમાં. મુક્તાનંદ કે મહારાજ ઓલું ભૂલતા નહીં? હા મહારાજ કે મને યાદ છે. અને ભવાનંદ એ દિવસે એમનો સીતાર બિતારામ કમ્પ્લેટ બની ઠણીને કમ્પ્લેટ આવી, અને આગળ જગ્યા નહોતી ન્યા આસન પાછા લઈને આવ્યા, ઉતારેથી પોતાનું આસન લઈને આવ્યા, ગાદલી પોતાની લઈને આવ્યા, અને ન્યા આગળ સભામાં આસન નાખીને બેઠા અને ગાયું, તાન તોડી નાખે એવું ગાયું. એટલું બધું ગળાના આલાપો એટલા બધા કર્યા ને, એટલી બધી રાગ રાગીનો એ સહિત ગાયું ને, અને સભામાં બધા આમ પોકારવા માંડ્યા, વાહ 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 વાહ. એટલે મહારાજે કે વાહ 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 વાહ, એ ભગવાને કે વાહ વાહ વાહ. એટલે ભવાનંદ તો બહુ રાજી થયા કે આજે ભગવાનને સાચી બુદ્ધિ આવી, આજે સમજાનો ભવાનંદની કિંમત આજ થઈ. સાને કરીને અંતર દગ્ધ વર્તું તું, માને કરી મળ્યા છે મહારાજ, મળ્યા છે મુક્તાનંદ સ્વામી, મળ્યો છે આવો દિવ્ય સત્સંગ. પણ માન રૂપી અસુરના કારણે દગ્ધ વર્તું હતું. અને મહારાજ બોલ્યા, મુક્તાનંદ સ્વામી અમારા ભવાનંદ ગાય. એટલે કે મુક્તાનંદ કે મહારાજ જેટલું પીવું દો, તમે તમારે જેટલી ઉપમા અપાય એટલી આપી દો. સમજ્યા સ્વામી? કે મહારાજ કેવું ગાય? અરે પણ સ્વામી ગાય એટલે અમારા પૂઠ દ્વારેથી જેવો અવાજ આવે ને એવું ગાય છે. અરે રે ભવાનંદની જે દશા કરી, હવે વાછૂટ થાય આ પૂરબિયા ભગવાન. બોલો આનું ઓપરેશન પોહાય? ઓલા ન્યા નાખીને ઊભા થઈને જતા રહ્યા સભામાંથી મુક્તાનંદ સ્વામી તો જોતા જ રહી ગયા. મહારાજ આવ, મહારાજ કે આવી માનની મૂર્તિઓ આગળ જઈને નડે, જવા દો. કે પછી મુક્તાનંદ સ્વામી તોય દયાળુ, પાછા દોડતા ગયા ભવાનંદને કે હું તમને હાથ જોડું, તમે ના જશો? ના ના, મેં તમને કીધું તું, મેં તો ના જ પાડી હતી કે આ સ્વામી પાસે રહેવાય જ નહીં, તમે પસ્તાશો. કે આ પાછો જેને પારો ચડ્યો હોય ને બીજાને ઉશ્કેરે, તમે પસ્તાશો, હું તો પસ્તાવું છું. તો શું કરશો પણ તમે જઈને? તો કે હું તો મોટા રાજા રજવાડાઓને રાજી કરીશ, અને બધા મારાથી રાજી થશે, મોટા રાજાઓ ઊભા ના થઈ જાય તો જો હું હાથી ઉપર બેહીને ગઢપુરમાં આવીશ. કે મહારાજ કે બેહવા દો હાથી, જવા દો હાથી પર બેહવા. કે ભવાનંદ ગયા, કીડી સખી એને કહેતા, કીડી સખી તરીકે સંપ્રદાયમાં ઓળખાતા થઈ ગયા. એ ગયા તે ગયા, અને એટલી કમોતે એનો દેહ પડ્યો છે, કમોતે દેહ પડ્યો છે. નંદ પંક્તિના સાધુ જેને ભગવું કપડું શ્રીજી મહારાજે ઓઢાડેલું હતું, કંઠી નહીં ભગવું કપડું, એવા સાધુને જો માનરૂપી શત્રુને એને પોતાનો દુશ્મન ન જાણ્યો તો એની આવી દશા થઈ. આપણને જે શત્રુઓ હોય ને આપણા, એના પ્રત્યે શત્રુભાવ ખબર હોવી જોઈએ કે આ મારા દુશ્મન છે, મારા મિત્ર ભગવાન આ સાધુ આ હરિભક્તો મારા મિત્ર છે. આપણને કોઈએ કંઈ કીધું અને ખોટું લાગે છે તો ખોટું લાગે છે, એ કોણ લગાડે છે? કોણ લગાડે છે? માન. સામેવાળી વ્યક્તિ નથી લગાડતી, આપણું માન લગાડે છે. આપણું માન છે એટલે આપણને ખોટું લાગે છે. આપણી અંદર માન ના હોય તો ખોટું શાનું લાગે? લાગે જ નહીં. આપણી અંદર માન છે તો આપણને ખરેખર ખોટું લાગ્યું એ ખરેખર ખોટું જ છે, કારણ
આપણે ખોટું લાગ્યોનો દોષ કોના પર નાખીએ છીએ? સામેવાળા પર. પણ ખરેખર સામેવાળાનો દોષ નથી, એ ખોટું જ લાગ્યું છે. ખરેખર દોષ કોનો છે? પોતાના માનનો છે. કોઈનું સન્માન થયું, પાંચ જણનું સન્માન થયું, તો ચાર જણના સન્માને કરીને આપણને અંતરમાં કાંઈ ના થયું, પણ પાંચમાનું સન્માન થયું અને આપણને થયું કે એ તો હું મોટો, એમ છે, આમ છે, તેમ છે, તો એ ખરેખર આપણને ત્યારે ખોટું લાગ્યું. એ ખોટું જ લાગ્યું છે, કારણ કે આપણને એક વ્યક્તિ પ્રત્યે ઈર્ષા હતી, એટલે ચાર પ્રત્યે નહોતી એટલે ના લાગ્યું, અને એક પ્રત્યે હતી એટલે એમાં લાગ્યું. આટલું જ સિમ્પલ ગણિત છે. આ ગણિતને જે સમજી શકે પોતાના જીવનમાં, એ અંતઃશત્રુઓને ટાળી શકે, અંતઃશત્રુઓ સાથે લડી શકે. અને એ ઉપાયો ગોતે કે હું કયા ઉપાયથી લડું. માન છે, કયા ઉપાય લડું? ક્રોધ છે, કયા ઉપાય લડું? પૂછે, સાધુને પૂછે. ક્રોધ છે, તમને ક્રોધ થયો, એક વખત તમે ગુસ્સાથી બોલી ગયા, તમારા દીકરા, દીકરી, પત્ની, પત્ની, પતિને તમે નક્કી કરો કે એક વખત ગુસ્સો થાય એટલે એક ટાઈમ જમવાનું નહીં, અથવા તમારા શરીરમાં પ્રોબ્લેમ છે તો પાંચ દંડવટ કરવા. એક વખત ગુસ્સે થાય, અગિયાર વખત દંડવટ કરી લેવા ભગવાનને, પછી ધીરે ધીરે તમને ગુસ્સો ઘટે. પણ એવો કોઈ ઉપાય જ આપણે ના કરીએ, આયોજન જ ના કરીએ, તો એ દોષો વધે, દોષોનું પ્રમાણ વધે, અને દોષોનું પ્રમાણ વધે એ આપણને અંતકાળે નડે. કોઈ વખત સત્સંગમાં પણ નડી જાય, એમાં માનરૂપી દોષ હોય તો સત્સંગમાં પણ નડી જાય, આવું પણ બને. માટે આપણે આનું બરાબર સંશોધન કરીને આ એક એકને ટાળવા, મહારાજ કે ઇન્દ્રિયોને કૃચ ચાંદ્રાયને કરીને દંડ દે. ઇન્દ્રિયોના કેટલાક કામ છે, સ્વાદ છે, ક્રોધ છે, આ બધા ઇન્દ્રિયોના દોષો છે. પછી માન છે, લોભ છે, એ વિચારના દોષો છે. એટલે જે ઇન્દ્રિયોના દોષ હોય એને કૃચ ચાંદ્રાયને કરીને દંડ દે. એને કૃચ ચાંદ્રાયન, કારણ કે આની અંદર સંતોની સભા જાજી બેઠેલી છે, એટલે મહારાજે એ પ્રકારની વાત કરી છે. સાધુની અંદર એના હાથ, પગ, આંખ, નાક, કાન, જીભ એ ચંચળ ન હોવી જોઈએ, એ સ્થિર હોવી જોઈએ. સાધુ જેટલો સ્થિર હોય એટલો શોભે, સંસારીને હાલે, પણ સાધુ જેટલો સ્થિર, જેટલો સાદો, જેટલો સિમ્પલ, જેટલો ધીર ને જેટલો ગંભીર, એ સાધુની શોભા છે. સાધુમાં ચંચળતા ના શોભે, સંસારીમાં ચાલે. એટલે અહીં કીધું કૃચ ચાંદ્રાયને કરીને, કારણ કે એનું બધું જ એ પ્રકારનું સ્થિરતાવાળું હોય તે સાધુ કહેવાય. હવે સંસારી જતો હોય એ આમ 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 બધી બાજુ જતો હોય, અને સાધુ જતો હોય તો એ બધી બાજુ, ચારે બાજુ જતો હોય, તો એ સાધુ લાગે કેવો? સાધુનું બોલવું, સાધુનું જોવું, સાધુનું બેસવું, સાધુનું ઉઠવું, સાધુનું હસવું, સાધુનું વઢવું ને સાધુનું હાથ જોડવું, એ બધું સાધુ રૂપ હોય એવું હોય, કે જેની અંદર શાંતિ થઈ જાય. ગમે એવું એ કહેતો હોય શાંતિ થઈ જાય એવું જોઈએ. એટલે મહારાજ કહે છે કૃચ ચાંદ્રાયને કરીને એને પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલમાં લેવા પડે. જેટલું તપ કરે, જેટલા એ કરે, ઇન્દ્રિયો ઓટોમેટિક ઢીલા થઈ જાય. ઉપવાસ કરેલો માણસ કોઈથી બળમાં હોય, નકોડી કરો એટલે હાંચ પડે ઢીલા. 9 વાગે ને આ તો પથારી ગોતી જ દઈએ, 9 વાગે પથારી થઈ જાય, બોલો. ઉપવાસ હોય તે દી, ઉપવાસ હોય એટલે ઢીલા થઈ જ જાઓ, તપથી જ ઢીલું થવાય. આ શરીરને ઢીલું કરવું હોય તો તપ કરવું પડે, અને અંતઃકરણને ઢીલું કરવું હોય, મનને કરવું હોય ઢીલું, તો વિચાર કરવો પડે. વિચાર કે મારે આ ધામને પામવું છે, અને મારું મન આડું આવે છે, એને મારે ભૂખા બોલાવવા છે, મને આવા વિચારો આવે છે, એને મારે ટાળવા છે, એનાથી ઊંધું કરવાનું. જે વિચાર આવે ને એનાથી ઊંધું કરે ને તો એ વિચાર મરે. તમને ઈચ્છા થઈ કે અત્યારે ટીવીની અંદર કાલે ફૂટબોલની ગેમ છે, છે ને, એક જણા જઈને કહી ગયા સ્પેશિયલ, મને કે સમય ઓલા ભગતને છે ને કાલ સ્પેશિયલ સેવામાં બોલાવજો. મેં કીધું ચોક્કસ બોલાવીશ, શું છે? તો કે કાલે ફૂટબોલની ગેમ છે, તેને એને બહુ જ ગમે છે કે સ્વામી. મેં કીધું વાંધો નહીં, તમને કેવું છે એ કહેતા જજો પાછા. કારણ કે જીવને કોકનું કહેવામાં બહુ મજા આવે, પણ પોતાનું કહેવામાં મજા આવે. બીજાનું કહી જાય સ્વામી બહુ જ એમનો સ્વભાવ બહુ જ ખરાબ છે, બહુ ગમે એમ બોલે છે, અને તમે દૂધથી ના આવજો, તમારો સ્વભાવ ખરો એવો, એવું પૂછો ને. થોડું ઘણું ક્યારેક થાય, બાકી એમનો સ્વભાવ તો બહુ, પણ તમારે ખરો ને થોડો, તો કે આ તો થોડો તો ટાળો પહેલા. બીજાની ફરિયાદ, બીજાનું કહેવું બહુ સરસ, પણ પોતાનું અઘરું છે. પણ દુશ્મન, આજના આ બે પ્રશ્નમાંથી આટલી જ વસ્તુ જાણો. મારે ત્રીજો લેવો હતો, મેં કીધું આવતા શનિવાર લોયાનું પહેલું પૂરું કરી દઈશું, પણ મહારાજની ઈચ્છા.
કારણ કે હું નક્કી કરીને આવું એવું ભગવાન થવા જ ના દે ને, પૂરબ્યા ભગવાન છે. એટલે તમારે બે વસ્તુ સ્મૃતિમાં રાખવાની, એક નિશ્ચય સંપૂર્ણ છે છતાં પણ શું નથી મનાતું, કૃતાર્થપણું. કૃતાર્થપણું નથી મનાતું એનું કારણ શું છે, તો કે કામ ક્રોધ લોભાદિકના ઘાટ અંતરમાં છે. એટલે તો હવે નિત્યાનંદ સ્વામી કે એને ટાળવાનો ઉપાય શું, તો એક જ ઉપાય છે, નિર્દય થકા એને દંડ દેવો. નિર્દય થકા દંડ દેવો, વિચારે કરીને એને દંડ દેવો. જે વિચાર આવતો હોય એનાથી ઓપોઝિટ કરવું, જે વિચાર આવે એનાથી ઓપોઝિટ કરવું, એટલે એ વિચારે કરીને એને દંડ દીધો કહેવાય. આવું કરવાથી મહારાજ રાજી થાય છે. લોયાના પહેલામાં મહારાજ આવી રીતે આપણને પોતાના સ્વભાવ ટાળીને ભગવાન રાજી થાય એવા ઉપાયો આપે છે. એ સાથે અહીંયા નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાય નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.